नमस्कार, स्वागत छे आपनु कच्छ उदय टीवी न्यूज मां। हूं छूं दीपिका पांचाणी। तो बुलेटिन नी शुरुआत मां एक नजर हेडलाइंस पर। अंजार मां स्कूल रिक्षा नो सर्जायो अकस्मात, ट्रके रिक्षा ने हड़फेटे लेता एक बाड़क नु मौत, चालक सहित अन्य छह छात्रों ने पहुंची इजाओ। अमरनाथ यात्रा मां आतंकी हुमला थी फैलायो शोक, घटना ने पगले कच्छ में हाई एलर्ट जारी, आतंकी घटना नो पण विविध संगठनों नोंधाव्यो विरोध। कच्छ में धोरण 1-5 में 955 शिक्षकों फाळवाया, राज्य सरकार द्वारा खास किस्सा में कराशे भर्ती, तो वधु 766 प्रवासी शिक्षकों भरवा मंजूरी। ने वन महोत्सव की उजवणी हवे थशे 15 दिवस, राज्य में 10 करोड़ वृक्षों कराशे वावेतर, कच्छ में 50 लाख छोड़ रोपवा अपायो लक्षांक। अंजार में केजी माणिक स्कूल ना विद्यार्थियों ने लईने घेर जई रहेल रिक्षा ने रोंग साइड माथी आवती ट्रके टक्कर मारी ने गमखवार अकस्मात सर्जो हतो। आ अकस्मात में एक विद्यार्थी नु घटना स्थले मौत निपजू हतु, ज्यारे अन्य 6 विद्यार्थियों ने गंभीर प्रकार की इजाओ पहोंचता सारवार माटे भूज अने गांधीधाम खसेड़वामां आव्या हता। तो आ गमखवार अकस्मात में कृणाल मुकेशभाई समार्ट नु मौत निपजता गमगीनी छवाई गई हती, तो रिक्षा ना चालक ने पण गंभीर इजाओ पहोंचता सारवार माटे खसेड़ायो हतो। घटनानी जाण थता अंजार पोलीस मथकनो काफलो घटना स्थळे पहोंच्यो हतो, तो अंजारना नायब पोलीस अधीक्षक वाघेला पण घटना स्थळे पहोंचीने युद्धना धोरणे इजाग्रस्तोने सारवार मळे तेनी तजवीज हाथ धरी हती। अंजारना आशाबा वेब्रिज थी अंजार तरफना मार्ग पर आजे बपोरे जीवलेण अकस्मात सर्जायो हतो, जेमा एक बाड़क यमदूतनो कोड़ियो बनी जता परिवारजनोमा अरेराटी व्यापी गई हती। नियत समय प्रमाणे स्कूलमांथी रजा पड़या बाद विद्यार्थीओने लईने रिक्षा ज्यारे घेर जई रही हती त्यारे आशाबा वेब्रिज नजीक यमदूत बनीने रोंग साइडमां आवती सीमेंटना पाइप भरेली ट्रक रिक्षा साथे अथड़ाता करुणांतिका सर्जाई હતી। આ અકસ્માતમાં રિક્ષાનો બુકડો બોલી ગયો હતો। ઘવાયેલા વિદ્યાર્થીઓને તાત્કાલિક સારવાર મળે તે માટે 108 તેમજ ખાનગી વાહનો દ્વારા કામગીરી હાથ ધરાઈ હતી। આ ગમખ્વાર અકસ્માતમાં 2-3 વિદ્યાર્થીઓની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું હતું। આજે તો બપોરના લગભગ 1:30 આસપાસ આદિપુર અંજાર રોડ ઉપર એક ટ્રક અને એક રિક્ષા વચ્ચે અકસ્માત થયેલો છે, જે રિક્ષામાં કેજી માણેક સ્કૂલના વિદ્યાર્થીઓ બેસેલા હતા। આ વિદ્યાર્થીઓમાંથી એક વિદ્યાર્થી 11મા ધોરણમાં ભરણે છે, તેનું મૃત્યુ થયેલ છે અને 6-7 વિદ્યાર્થીઓની નાની મોટી ઇજાઓ થયેલી છે અને રિક્ષા ચાલક ડ્રાઈવર છે એને પણ સારી એવી ઇજાઓ થયેલી છે। આ અનુસંધાને તાત્કાલિક પોલીસ પહોંચીને કાર્યવાહી કરવામાં આવેલ છે અને ઇન્ક્વેસ્ટ ફરી પીએમ રિપોર્ટ કરવામાં આવેલ છે। ત્યારબાદ જે અન્ય સાથી વિદ્યાર્થીઓ ઇન્જર્ડ છે તેઓને ફરિયાદ લઈને ગુનો દાખલ કરવાની તજવીજ ચાલુ છે। હિન્દુ ધર્મની અતિ પવિત્ર એવી અમરનાથ યાત્રા પર દર વર્ષે આતંકીઓનો ડોળો મંડરાતો હોય છે અને હાલમાં જ શરૂ થયેલ બર્ફાની બાબાની યાત્રા પર આતંકી હુમલો કરવાની ચેતવણી અપાઈ હતી। તેની વચ્ચે ગઈકાલે જમ્મુ કાશ્મીર ખાતે અમરનાથની યાત્રાએ ગયેલા ગુજરાતી યાત્રાળુઓને નિશાન બનાવી આતંકીઓએ કરેલ હિચકારા હુમલામાં 7ના મોત થયા છે અને 32 જેટલા યાત્રાળુઓ ઇજાગ્રસ્ત થયા છે। ત્યારે કચ્છમાંથી પણ અનેક શ્રદ્ધાળુઓ અમરનાથની યાત્રાએ ગયા છે, પરિણામે આતંકી હુમલાથી કચ્છીઓમાં ભયની લાગણી ફેલાઈ છે। યાત્રામાં ગયેલા અનેક કચ્છીઓ સંપર્ક વિહોણા બનતા કચ્છમાં ભારે ઉચાટ ફેલાયો છે। આ બાબતે દ્રષ્ટિ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના નવીનગીરી ગોસ્વામીનો સંપર્ક સાંધતા તેમણે જણાવ્યું હતું કે ભુજમાંથી હેમલ ટ્રાવેલ્સની 1 અને રાજવી ટ્રાવેલ્સની 2 લક્ઝરી મારફતે 160 યાત્રાળુઓ અમરનાથની યાત્રાએ ગયા છે, જેમાંથી હેમલ ટ્રાવેલ્સની લક્ઝરી અમરનાથ પહોંચી ગયેલ છે, જ્યારે રાજવી ટ્રાવેલ્સની 2 લક્ઝરી સાથે સંપર્ક થઈ શક્યો નથી। આ યાત્રાળુઓ આતંકી હુમલાના પગલે કોઈક સલામત સ્થળે રોકાયા છે કે કેમ તે અંગે ચોક્કસ માહિતી મેળવી શકાઈ નથી। જો કે આતંકી હુમલા બાદ અમરનાથ યાત્રા પુનઃ શરૂ કરી દેવાઈ છે, પરંતુ હુમલાના પગલે કેટલાક સ્થળોએ નેટ સર્વિસ ઠપ્પ કરી દેવામાં આવતા યાત્રિકોનો મોબાઈલ દ્વારા સંપર્ક થઈ શક્યો નથી। તો કચ્છ જિલ્લામાંથી કુલ 286 લોકોએ અમરનાથની યાત્રાએ જવા માટે મેડિકલ કરાવ્યું હોય
હોવાની વિગતો સિવિલ સર્જન જિજ્ઞાબેન દવેએ જણાવી હતી. 8:30 બજે કે ટાઈમ થા तो मैं बस लेके जा रहा था तो अचानक मुझे जोर से आवाज आई और मेरे कांच के पास से कुछ मतलब बारी जो साइड की बारी आती है उसके पास से कुछ गया ऐसा लगा बोलता कांच छूटा ऐसा तो मैं समझ गया कि फायरिंग हुई है और फिर भी बोले मैं रुका नहीं अगर रुक जाता तो वो लोग अंधाधुंध फायरिंग कर रहे थे बोले किधर भी जिधर भी गोले लगे जैसा दिवाली पे पटाखड़ों की जैसी आवाज आती है ना उस तरीके की आवाज आ रही थी पर फिर भी बोले मैं रुका नहीं और गाड़ी झुक गया फायरिंग जैसे चालू है ना झुक गया और थोड़ा सा ही मुझे दिख रहा था डिस्टेंस था फिर भी बोले मैं સેફ જગા પે જાકે રુકા. જમ્મુ કાશ્મીરમાં અમરનાથના યાત્રિકો ઉપર થયેલા આતંકી હુમલાને પગલે સરહદી કચ્છ જિલ્લાના સુરક્ષા તંત્રોને હાઈ એલર્ટ કરી દેવાયા છે. પ્રાપ્ત વિગતો અનુસાર જમ્મુ કાશ્મીર ખાતે અમરનાથની યાત્રાએ ગયેલ ગુજરાતના યાત્રિકો ઉપર આતંકી હુમલા થતા 7 યાત્રિકોના મોત થયા હતા, જ્યારે 32 વ્યક્તિઓ ઘાયલ થયા હતા. આતંકી હુમલાના બનાવથી સુરક્ષા તંત્રોમાં હડકંપ મચી ગયો છે, ત્યારે આતંકી ઘટના બાદ સરહદી કચ્છ જિલ્લાના સુરક્ષા તંત્રોને પણ સાબદા કરી દેવાયા હતા. અમરનાથ યાત્રિકો ઉપર થયેલા આતંકી હુમલાને ધ્યાને લઈ કચ્છમાં હાઈ એલર્ટ કરી દેવાયું છે. કચ્છ બોર્ડર રેન્જ IGP AK જાડેજાના માર્ગદર્શન હેઠળ પૂર્વ કચ્છના SP ભાવનાબેન પટેલ અને પશ્ચિમ કચ્છ SP મકરંદ ચૌહાણે પોતાના જિલ્લાના પોલીસ મથકોમાં ફરજ બજાવતા અધિકારી કર્મચારીઓને હાઈ એલર્ટ રહેવા આદેશ જારી કર્યા છે અને વધુમાં વધુ કર્મચારીઓને પોલીસ મથકોએ સ્ટેન્ડ 2 રહેવા તાકીદ કરાઈ છે અને આતંકીઓ સરહદી કચ્છ જિલ્લાના દરિયાઈ માર્ગે અથવા તો કચ્છની સરહદેથી ઘૂસણખોરી ન કરે તે માટે સૈન્યને પણ સતર્ક કરી દેવાયું છે. BSF સહિતની સુરક્ષા એજન્સીઓ દ્વારા સીમા પર 2.5 લાખ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, તો સ્થાનિક પોલીસ દ્વારા વાહન ચેકિંગ સહિતની કામગીરી હાથ ધરી દેવામાં આવી છે. ઉપરાંત ભારે ભીડભાડવાળા વિસ્તારોમાં સઘન ચેકિંગ કરીને કોઈ પણ શંકાસ્પદ હિલચાલ છે કે કેમ તેના પર નજર રાખવામાં આવી રહી છે. જમ્મુ કાશ્મીરમાં અનંતનાગમાં અમરનાથના યાત્રિકો પર થયેલ આતંકી હુમલાના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા માંડવી ખાતે વિરોધ પ્રદર્શન કરાયું હતું. શહેરના આઝાદ ચોક ખાતે પાકિસ્તાનનો ધ્વજ સળગાવી બાઇક રેલી સ્વરૂપે માંડવી નાયબ મામલતદાર કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. અમરનાથની યાત્રા દરેક હિન્દુ માટે શ્રદ્ધાનો વિષય છે, જ્યારે ગઈકાલે અમરનાથ ગયેલા યાત્રાળુઓ પર થયેલ આતંકી હુમલાએ વર્તમાન સમયમાં હિન્દુઓ માટે મુગલિયા કાળની યાદ અપાવી દીધી છે. ભારત સરકાર દ્વારા હજ માટે સબસિડી અપાય છે, જ્યારે હિન્દુ સમુદાયની ધાર્મિક યાત્રામાં આર્મીની સુરક્ષા પણ આપવામાં આવતી નથી, ત્યારે અમરનાથની યાત્રાએ જતા હિન્દુ યાત્રીઓ પર થયેલ આતંકી હુમલાએ ધાર્મિક લાગણી પણ દુભાવી હોવાનું જણાવીને VHP દ્વારા માંડવી નાયબ મામલતદારને આવેદનપત્ર પાઠવાયું હતું. વિરોધ પ્રદર્શનમાં પાકિસ્તાની ધ્વજને આગ ચાંપીને વિશ્વ હિન્દુ પરિષદે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. તો આ તરફ ઔદ્યોગિક નગરી ગાંધીધામમાં પણ અનંતનાગ પાસે બનેલી આતંકવાદી ઘટનાના પ્રત્યાઘાતો પડ્યા હતા. ગુજરાતની બસ પર થયેલ આતંકવાદી હુમલાના તીવ્ર પ્રત્યાઘાતો સમગ્ર દેશમાં જોવા મળી રહ્યા છે, ત્યારે કચ્છના ગાંધીધામમાં બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ ઉગ્ર દેખાવો કર્યો હતો અને પૂતળા દહન કરીને પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. ગાંધીધામ શહેરના ઝંડાચોક ખાતે બંને હિન્દુ સંગઠનોએ આ ઘટનાનો ઉગ્ર વિરોધ કરીને યોગ્ય કાર્યવાહીની માંગ કરી હતી. અમરનાથ યાત્રીઓ ઉપર આતંકવાદી ઇસ્લામિક આતંકવાદીઓ દ્વારા જે હુમલો કરવામાં આવ્યો એ ખરેખર મોગલ કાળની યાદ અપાવે છે. એક સમય હતો ભારતમાં જ્યારે હિન્દુઓના મંદિર તોડવામાં આવતા, જેના દાખલાઓ છે કે સોમનાથથી કરી અને મથુરા કે ગોકુળ જ્યાં પણ હિન્દુઓના ભવ્ય મંદિરો હતા એ મોગલો દ્વારા તોડવામાં આવ્યા અને હિન્દુઓને ત્યારે પણ આ મંદિરોમાં જવા દેવામાં આવતા નહીં ને આજે લોકશાહીના 70 વર્ષમાં પણ હિન્દુની અમરનાથ યાત્રા આર્મીના પ્રોટેક્શનમાં થાય છે, જ્યારે બીજી તરફ લઘુમતી સમુદાયને સરકાર તરફથી હજ સબસિડી આપી અને એમને એમની ધાર્મિક યાત્રા કરવા દેવામાં આવે છે. તો ખરેખર 80% બહુમત જે દેશમાં હિન્દુ છે એ દેશમાં ધાર્મિક યાત્રા પણ હિન્દુ સુખેથી નથી કરી શકતો અને એના ઉપર પણ આવી રીતે આતંકવાદીઓ દ્વારા જ્યારે હુમલા કરવામાં આવે ત્યારે ખરેખર
देश ना हिंदू ने अहीं थी जागवानी जरूर छे। अपनी सरकार आ देश मां नहीं चले, आ मुफ्ती नी बेटी नहीं चले, एने की जाओ पाकिस्तान आ रीते आतंकवादी ऊपर हुमलो थाय। अगर हिंदुस्तान नो इतिहास जो हज यात्रियों जेटला जाए छे, आज पण हज यात्रियों ने अमारा हिंदुओं खोदियो आंगळी नथी चीती, अने अमारा अमरनाथ यात्रियों पर हुमला थाय, शरम नथी आवती सरकार ने। अने नरेंद्र भाई मोदी ने पण एक ऐलान छे के देश में विकास नी वातो करो छो, अमने विकास नथी खपतो, अमने पाकिस्तान नो विनाश खपे छे। जम्मु काश्मीर में अनंतनाग में अमरनाथना यात्रिकों पर थयेल आतंकी हुमलाना विरोध में विश्व हिंदू परिषद द्वारा भूज खाते विरोध प्रदर्शन करायू हतु। वीएचपी ना युवा कार्यकरोए रेली योजीने जिला कलेक्टर ने आवेदन पत्र पाठव्यु हतु। आ विरोध प्रदर्शन में कार्यकरोए पाकिस्तानना ध्वज ने सड़गावीने पोतानो रोष ठालव्यो हतो। अमरनाथनी यात्रा दरेक हिंदू माटे श्रद्धानो विषय छे, त्यारे गई काले अमरनाथ गयेला यात्राळुओ पर थयेल आतंकी हुमलानी घटनाने पगले धार्मिक लागणी दुभाई छे। वर्तमान समयमां आवा हुमलाઓ हिंदुओ माटे मुगलिया काळनी याद अपावी दे छे, त्यारे भारत सरकार द्वारा ठोस कार्यवाही करवामां आवे तेवी मांग वीएचपीना कार्यकरो द्वारा कराई हती। आजे भारतनी अंदर तमाम यात्रिको उपर हुमला थई रह्या छे, अने दरेक जगह खास करीने कश्मीर में अने घणी बधी जगह अपना जवानों पर हुमला थई रह्या छे, तो अमारी भारत सरकार पासे मांगणी छे के आवा नराधम हुमलाओने वखोड़ी काढ़ीए छीए अने आवा आतंकवादीओ सामे सखत में सखत पगला लेवा जोईए। आतंकवादीओने देखो त्यां ठार करो, ई नीति अपनावामां आवशे तो ज आतंकवाद बंद थशे। आज इजरायलनी अंदर चारे बाजू दुश्मनोथी घेरायेलो छे, छतां कोई आतंकवादी के दुश्मन देशनी ताकात नथी के त्यां हुमलो करी शके। भारते पण ए ज नीति अपनावी पड़शे तो ज आतंकवाद बंद थशे, नहीं तो आज कश्मीर में हुमला थई रह्या छे, भारतनी सरहदों पर हुमला थई रह्या छे, सैनिकों पर हुमला थई रह्या छे, ए दिवस दूर नथी के आपणा घरों पर पण हुमला थवानी तैयारी छे। तो हिंदू समाज ने पण अपील छे कि बधा हिंदुओं एक थाओ, धर्मना वाड़ाओ भूली जाओ, अने राष्ट्र माटे, राष्ट्र प्रेम माटे अने देशभक्ति माटे बधा एक थाओ, एवो अमारो संदेश छे। अने सरकार पासे अमारी मांगणी छे कि आतंकवाद ने कोई पण संजोगोमां सही न लेवामां आवे, एनी सामे गमे ते आकरा पगला लेवा पड़े તે લેવા જોઈએ અને આતંકવાદ નેસ્ત નાબૂદ થવો જોઈએ। સરકાર અત્યારે બંગાળમાં હિન્દુ મરી રહ્યા છે, એના ઘરો ઘર સળગાવવામાં આવે છે, ત્યારે દેશમાં કોઈ કાંઈ નથી બોલતું, અને નોટ ઇન માય નેમ વાળા ક્યાંય નથી દેખાતા। એનો અર્થ એ છે કે જે માનવ અધિકારની વાતો કરવાવાળા લોકો પણ માત્ર અને માત્ર મુસ્લિમ ફેવરની વાત કરે છે, જ્યારે હિન્દુ ઉપર અત્યાચાર થાય છે ત્યારે કોઈ બોલવા તૈયાર નથી। તો એના વિરોધમાં સરકાર સુધી અમારી અવાજ પહોંચે કે વોટના ભોગે તમે હિન્દુઓની હત્યાઓ બંધ કરો, નકર હિન્દુ સમાજ જે સમાજે સત્તા બનાવી છે એ સમાજ સત્તા વિંકી પડ શકે છે। તો હિન્દુઓ ઉપર જે અત્યાચાર થાય છે એની સામે આજે માંડવીમાં પણ પ્રદર્શન થયું, ભુજમાં પણ થયું, આના પછી નખત્રાણામાં પણ છે, અને ઠેર ઠેર આવા પ્રદર્શનો થશે જેથી હિન્દુની અવાજ ક્યાંય દબાઈ ન જાય એનો ખ્યાલ રાખવા જ આજે વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ યુવા સંગઠને ભુજમાં રેલી કરી। તો આ તરફ અનંતનાગમાં થયેલ આતંકી ઘટનાને અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિએ પણ શર્મનાક ગણાવી હતી, સાથે જ રમઝાન માસમાં શ્રીનગરમાં મુસ્લિમ ડીએસપી મોહમ્મદ અપૂબ પંડિતની પણ હત્યા થઈ હતી, એટલે આતંકવાદનો કોઈ ધર્મ ન હોવાનું અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિએ જણાવ્યું હતું। અને સમિતિના પ્રમુખ ઇબ્રાહીમ હાલેપોત્રાએ આ ઘટનાને સખદ શબ્દોમાં વખોડી હતી અને ઘટનામાં શહીદ થયેલ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। અને આવા લોકોનો કોઈ ધર્મ નથી હોતો, આ આતંકવાદીઓનો કોઈ ધર્મ નથી હોતો, અને આ લોકો દહેશતગર્દી અને ઇન્સાનિયતના દુશ્મન છે, જેના ઉપરથી પુરવાર થાય છે કે ઈ બસની અંદર એક મુસ્લિમ સલીમ શેખ નામનો ડ્રાઈવર તરીકે આવેલ હતો, એમનામાં હિંમત કેટલી છે, એક સચ્ચાઈ અને જૂઠનો જે પર્દાફાશ થાય છે આના ઉપરથી સાબિત થાય છે કે આ લોકો 5-7 જણા મોટરસાઇકલથી આવ્યા હતા અને આ એક બસ હતી, એ મુસ્લિમ હતા અને આ તો મુસ્લિમ ન કહેવાય, મુસ્લિમ નામ ધારણ કર્યું એનાથી મુસ્લિમ ન કહેવાય। ઇસ્લામમાં આતંકવાદને કોઈ જગ્યા નથી, ઇસ્લામમાં ઇન્સાનિયતના દુશ્મનને કોઈ જગ્યા નથી। રહી વાત સાચા અને ખોટાની, એ લોકો ખોટા હતા, આંધાધૂત ગોળીબાર કર્યો, સલીમ શેખને લાગ્યું, છતાં પણ 50 જણને જીવ બચાવ્યો છે, એક
सराहनीय घटना है। साथ साथ जे अमरनाथ यात्राओं पर जे अंधाधुंध गोलीबार थे एम जे शहीद थे अखिल कच्छ मुस्लिम हितरक्षक समिति ना एक प्रमुख ने हैसियत थी समग्र कारोबारी तरफ थी हूँ सख्त शब्दों में वखोड़ू छू श्रद्धांजलि अर्पण करूँ छू। द ग्रेट इंडियन बस्टर्ड एटले के गोराड पंखी विश्व में लुप्त थती जाति में एक पंखी है। आ पंखी नू हेवी विजिलाइन साथ अथड़ावाथी मौत निपजता पक्षी प्रेमीओ में रोष प्रवत्यो छे। 20 दिवस पूर्वे मृत्यु पामेला गोराडनी जाण वनतंत्र ने हवे थई छे। अबड़ासा तालुकाना लालगाम पासे गोराड अभयारण्य आवेलू छे अने आ अभयारण्य पासेथी पीजीवीसीएल अने सुजलोन कंपनीनी 33 केवीनी हेवी विजिलाइन पसार रही छे। आ विजलाइन साथे अथड़ावाने कारणे गोराड पंखीनुं मोत थयुं छे। बुडिया अने लालगाम वच्चेथी पसार थती हेवी लाइनने कारणे आ बनाव बन्यो हतो। बे गोराड पंखीओनी डोकमां कोलर पहेरावामां आव्या हता जेथी पंखीओ क्यांथी क्यां विचरण करी रह्या छे ते जाणी शकाय, परंतु बे पंखीओमांथी एकना कोलरमांथी सिग्नल न मळता तपास करवामां आवी हती। छेल्લા 20 દિવસથી આ પંખીનું કોઈ સિગ્નલ નહીં મળવાને કારણે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે વીજલાઇનમાં અથડાવાથી પંખી મોતને ભેટ્યું છે। અગાઉ પણ આ રીતે વીજલાઇન સાથે અથડાવાને કારણે પંખીનું મોત થયું હતું। આ સંદર્ભે નાયબ વન સંરક્ષણ પશ્ચિમ વિભાગના શ્રી સુચિન્દ્રાનો સંપર્ક કરતા જાણવા મળ્યું હતું કે તેમની ટીમે ઘટના સ્થળેની મુલાકાત લીધી હતી અને હેવી વીજલાઇનને કારણે ગોરાડનું મોત થયું હોવાનું જાણવા મળ્યું હતું। અબડાસાના લાલગામ નજીક વર્ષ 2014માં પણ એક ગોરાડ પંખીનું મોત થયું હતું, જે તે વખતે બનેલી ઘટનાને કારણે પર્યાવરણ પ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો હતો અને ગોરાડ અભયારણ્ય નજીકથી પસાર થતી વીજલાઇનો દૂર ખસેડવા માંગ ઉઠી હતી, પરંતુ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી ન હતી। ત્યારે કચ્છના જાણીતા પક્ષીવિદ નવીન બાપટે વિધિવત FIR પણ નોંધાવી હતી, તેમ છતાં વનતંત્ર અને વહીવટીતંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરાઈ નથી તેવામાં પુનઃ આ ઘટનાનું પુનરાવર્તન થયું છે, ત્યારે ફરી એક વખત પર્યાવરણ પ્રેમીઓની લાગણી દુભાઈ છે। રાપર તાલુકાના સઈ ગામે મેળા દરમિયાન થયેલા ઝઘડાનું મન દુઃખ રાખીને યુવાનને જાનથી મારી નાખવાનો પ્રયાસ કરાયો હતો। ડાભુંડા ગામના 5-1 શખ્સોએ રાપરના યુવાન પર સ્કોર્પિયો કાર ચડાવી ધારિયા ધોકા વડે જીવલેણ હુમલો કરીને નાસી ગયા હતા। પ્રાપ્ત વિગતો મુજબ રાપરના વિકાસવાડીમાં રહેતા સિદ્ધરાજ અશ્વિનસિંહ જાડેજા પર હુમલો કરાયો હતો। 5-1 માસ અગાઉ સઈ ગામે પાબુદાદાના મેળામાં થયેલ ઝઘડાનું મંદુક રાખીને હત્યાનો પ્રયાસ કરાયો હતો, જેમાં હરદેવસિંહ તખતસિંહ જાડેજા, કૃપાલસિંહ હરદેવસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ તખતસિંહ જાડેજા તથા અન્ય બે અજાણ્યા ઈસમોએ કાવતરું રચીને સ્કોર્પિયો કાર ચડાવીને હત્યાનો પ્રયાસ કરાયો હતો। આ ઘટનામાં ઈજાગ્રસ્ત સિદ્ધરાજસિંહ જાડેજાને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી। રાપર પોલીસે 5 જેટલા શખ્સો સામે વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધીને આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। રવિવારે લખપત તાલુકાના સાનદ્રો ગામે સરકારી જમીન ખેડવા મુદ્દે સર્જાયેલ ધીંગાણામાં એક વ્યક્તિનું મોત નિપજી ચૂક્યું છે, ત્યારે પોલીસે આ હત્યા કેસમાં વધુ 4 આરોપીઓની વિધિવત ધરપકડ કરી છે। સાનદ્રો અને BTRE વચ્ચે સરકારી જમીન મુદ્દે થયેલા લોહિયાણ ધીંગાણામાં 32 વ્યક્તિઓ ઘવાયા હતા, જે પૈકીના એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થતાં બનાવ હત્યામાં પલટાયો હતો। પોલીસે બંને પક્ષે 41 શખ્સો સામે ફોજદારી ફરિયાદ નોંધી હતી। હત્યામાં સંડોવાયેલા શખ્સો પૈકીના 4 શખ્સોની પોલીસે ધરપકડ કરી લીધી છે, જેમાં જકરિયા હાજી નૂર મહમદ જત, ગાજી હાજી અલ્લાદાદ જત, જુમા હાજી નૂર મહમદ જત અને જાકબ હાજી નૂર મહમદ જતની વિધિવત ધરપકડ કરી લેવાઈ છે, જ્યારે અન્ય 10 શખ્સોને રાઉન્ડઅપ કરી એક સ્કોર્પિયો કાર કબજે કરી લઈને આરોપીઓની મેડિકલ તપાસ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રાજકોટ જિલ્લાના સાપર વેરાવળના વેપારી પાસેથી અખાધ તેલનો જથ્થો મંગાવીને નાણાં ન ચૂકવનાર એક વેપારી સામે ફરિયાદ નોંધાઈ હતી। વેરાવળમાં જગદીશ શોપ પ્રોડક્ટ નામની ફેક્ટરી ધરાવતા જગદીશચંદ્ર રાજાભાઈ કરોડિયાએ
ગાંધીધામના ફિરદોશ એન્ટરપ્રાઇઝના માલિક ઇન્દ્રિશભાઈ સામે સાપર વેરાવળ પોલીસ મથકે 9,76,000ની છેતરપિંડી કરાઈ હોવાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે સાપર વેરાવળ પોલીસે ગાંધીધામના વેપારી સામે ગુનો દાખલ કરીને ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. અંજાર તાલુકાના સિનુગ્રા ગામે વાડીમાં ચાલતી જુગાર ક્લબ પર એલસીબી અને અંજાર પોલીસ દ્વારા સંયુક્ત દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં પોલીસે 2 મહિલા સહિત 11 ખેલીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે શકુનીઓ પાસેથી 3,21,000ની રોકડ રકમ સહિત 21,72,000નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. પૂર્વ કચ્છ એસપી ભાવનાબેન પટેલને મળેલ બાતમીના આધારે એલસીબી તથા અંજાર પોલીસે વાડીના માલિક સલીમાબેન સુલેમાન ગંઢની વાડીમાં દરોડો પાડીને પોતાના અંગત ફાયદા માટે વાડીનું મકાન જુગાર ક્લબ ચલાવવા માટે આપ્યું હતું, જેથી પોલીસે તમામ કેલીઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં આરોપીઓના 17 મોબાઈલ, 1,51,000 રોકડા, 2 કાર મળીને કુલ 21,72,000નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. હજુ તો શ્રાવણ મહિનાને 15 દિવસનો સમય બાકી છે, ત્યારે કચ્છમાં ઠેર ઠેર જુગાર ક્લબોનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ત્યારે પૂર્વ કચ્છના સિનુગ્રામાંથી ગત રાત્રે પોલીસે જુગાર ક્લબનો પર્દાફાશ કરતા શકુનીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. તો અંજાર તાલુકાના જૂની દુધઈ પાસે મોડી રાત્રે હિટ એન્ડ રનની ઘટના બની હતી. રોડ ક્રોસ કરી રહેલા વ્યક્તિને અજાણ્યા વાહને ટક્કર મારી હતી, જેમાં સુરેન્દ્રનગરના 60 વર્ષીય નટુભાઈ કરસનભાઈ તડપદાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર આ હિટ એન્ડ રનની ઘટના રાત્રિના 3-1 વાગ્યાના અરસામાં બની હતી. હદભાગી વૃદ્ધ પોતાની કાર લઈને સુરેન્દ્રનગરથી પોતાના શેઠને લઈને માંડવી આવી રહ્યા હતા, ત્યારે દુધઈ નજીક અકસ્માત સર્જાયો હતો. હદભાગી નટુભાઈ દુધઈ પાસે આવેલ અલ્લા રખા હોટલ પાસે ગાડી સાઈડમાં પાર્ક કરીને ચા પીવા માટે રોડ ક્રોસ કરી રહ્યા હતા, ત્યારે કોઈ અજાણ્યા વાહને હડફેટે લીધો હતો અને આ ઘટનામાં નટુભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તને સારવાર મળે તે પહેલા જ ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, તો વાહન ચાલક અકસ્માત સર્જીને નાસી છૂટ્યો હતો. નાસી છૂટેલા અજાણ્યા વાહન ચાલક સામે ફેટલ એક્સિડન્ટનો ગુનો નોંધીને દુધઈ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. ભારતીય જળસીમાની અંદર કચ્છના સિરક્રીક વિસ્તારમાં આવી ગયેલી યમનની એક બોટને કોસ્ટગાર્ડ દ્વારા ઝડપી પાડવામાં આવી હતી. યમનની ફિશિંગ બોટનું એન્જિન બંધ પડી જતાં તે કચ્છ ગુજરાતના દરિયા તરફ ધસી આવી હતી, ત્યારે યમનના માછીમારો દ્વારા ભારતીય કોસ્ટગાર્ડની મદદ માંગવામાં આવી હતી. ભારતીય કોસ્ટગાર્ડની ટીમ સમુદ્ર પ્રહરી નામના શિપ સાથે બચાવ માટે દોડી ગઈ હતી અને 6 માછીમારો સાથે યમનની બોટને પોરબંદર લઈ જવાઈ હતી. આ શિપમાંથી કોઈ પણ પ્રકારની વાંધાજનક ચીજવસ્તુ મળી નથી. કોસ્ટગાર્ડે બોટ પકડ્યા બાદ પોલીસની ટુકડી તેમજ અન્ય સુરક્ષા એજન્સીઓ પણ દોડી ગઈ હતી અને માછીમારોની પૂછપરછ હાથ ધરી હતી. કચ્છ જિલ્લામાં આવેલ વિનાશકારી ભૂકંપને 1.5 દાયકાથી પણ વધુનો સમય વીતી ચૂક્યો છે, તેમ છતાં હજુ પણ ભૂગર્ભીય હલનચલન યથાવત રહી છે, જેના કારણે સતત હળવા કંપનો અનુભવાતા રહેતા હોય છે. તેમાં પણ ખાસ કરીને છેલ્લા થોડાક સમયથી પૂર્વ કચ્છમાં ભૂગર્ભીય હિલચાલનું પ્રમાણ વધી ગયું છે, ત્યારે ફરી ગત રાત્રિથી આજ સવાર સુધીમાં માત્ર 9 કલાકમાં 7 કંપનોએ પૂર્વ કચ્છની ધરાને ધ્રુજાવી દીધી હતી. કચ્છ જિલ્લાની 6 ફોલ્ટ લાઇનો પૈકીની પૂર્વ કચ્છ, તેમાં પણ ખાસ કરીને સાઉથ વાગડ વિસ્તારની ફોલ્ટ લાઇનો વધુ સક્રિય હોવાને કારણે વાગડ પંથકમાં હળવા કંપનો અનુભવાતા હોય છે, પરંતુ છેલ્લા થોડા સમયથી એકાએક કંપનોના પ્રમાણમાં વધારો થયો છે, તો તેની સાથે કંપનોની તીવ્રતા પણ વધી રહી છે, જેથી લોકોમાં પણ ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે ફરી 7 કંપનોએ દુધઈથી લઈને ધોળાવીરા સુધીના પંથકને ધ્રુજાવી દીધી હતી. ગત રાતથી આજ સવાર સુધી 7 જેટલા 1-2ની તીવ્રતાના આંચકાઓ અનુભવાયા હતા.
वनतंत्र द्वारा विविध योजनाओ तड़े वृक्षारोपण करवामां आवे छे, परंतु येनकेन प्रकारे योग्य आयोजन के जाळवणीना अभावे वृक्षो उगता नथी, त्यारे हवेना वन महोत्सवनुं आयोजन मात्र एक दिवसने बदले एक पखवाड़िया सुधी करवानुं नक्की करायुं छे। राज्यना मुख्यमंत्री विजयभाई रूपाणीए वन महोत्सवनी उजवणीनो व्याप विस्तारवा माटे एक पखवाड़िया सुधी उजववा जणाव्युं छे, जेना भागरूपे वन महोत्सवनी उजवणी સંદર્ભે રાજ્યસ્તરેથી ખાસ આયોજન હાથ ધરાઈ રહ્યું છે, જેમાં કચ્છ કલેક્ટર કચેરી ખાતે ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ યોજાઈ હતી। બેઠકમાં સેક્રેટરી સહિતના વન ખાતાના ઉચ્ચ અધિકારીઓએ સમગ્ર ગુજરાતના અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું। હવે યોજાનાર વન મહોત્સવ 15 દિવસ સુધી યોજાશે અને તેનામાં માત્ર વનતંત્ર જ નહીં પણ સમગ્ર વહીવટીતંત્ર જોડાશે, તેમજ વહીવટીતંત્ર મારફતે લોકોને અને સ્વૈચ્છિક સંસ્થાઓને પણ વન મહોત્સવની ઉજવણીમાં સાથે જોડવામાં આવશે। એક પખવાડિયા સુધી ચાલનાર વન મહોત્સવમાં સમગ્ર ગુજરાતમાં 10 કરોડ વૃક્ષોનું વાવેતર કરવાનું લક્ષ્યાંક છે, જેમાંથી કચ્છ જિલ્લામાં 50 લાખ વૃક્ષોનું વાવેતર કરવાનું લક્ષ્યાંક અપાયું છે। ઘનિષ્ઠ વનીકરણ યોજના અંતર્ગત આ વૃક્ષારોપણ કરવામાં આવશે અને દરેક જિલ્લાઓને કઈ રીતે શું કામગીરી કરવી તેનું માર્ગદર્શન વિડીયો કોન્ફરન્સ મારફતે અપાયું હતું। ભુજની કલેક્ટર કચેરી ખાતે યોજાયેલ બેઠકમાં અધિક કલેક્ટર DR પટેલ, પશ્ચિમ કચ્છ વન વિભાગના DFO શ્રી સુચિન્દ્રા તેમજ તમામ ACF અને DRFO સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા પંચાયત દ્વારા તાલુકા મથકોએ કરાતી કામગીરીની દેખરેખ રખાતી હોય છે, ત્યારે આજે જિલ્લા વિકાસ અધિકારી CJ પટેલની અધ્યક્ષતામાં દરેક તાલુકાઓમાં કરાયેલી કામગીરી અંગે સમીક્ષા કરાઈ હતી। DDO CJ પટેલની અધ્યક્ષતામાં મળેલી આ સમીક્ષા બેઠકમાં વર્ષ 2015-16, 2016-17 અને વર્ષ 2017-18 કામો અંગેની સમીક્ષા કરાઈ હતી, જેમાં ખાસ તો જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયત દ્વારા કેટલા કામો મંજૂર કરાયા અને કેટલા પૂર્ણ થયા તેનો રિપોર્ટ દરેક DDO પાસેથી માંગવામાં આવ્યો હતો। તાલુકા પંચાયતોમાં નક્કી કરાયેલા કામોમાંથી બાકી રહેલા કામો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી, જેમાં કોઈ પણ કામ કયા કારણથી બાકી રહ્યું છે તેની ચર્ચા કરીને કોઈ વહીવટી અડચણ હોય તો તેને દૂર કરવા માટે વિચારણા કરાઈ હતી। તાલુકા પંચાયતોની કામગીરી ઉપરાંત જિલ્લા પંચાયતની પણ વિવિધ શાખાઓની કામગીરી અંગે ચર્ચા કરીને સમીક્ષા કરાઈ હતી। બેઠકમાં જિલ્લા પંચાયતના તમામ શાખાધ્યક્ષો તેમજ તમામ તાલુકાના TDO અને જવાબદાર અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। રાજ્ય સરકાર દ્વારા વિવિધ બાળ સંકલિત યોજનાઓ થકી નાના ભૂલકાઓને આરોગ્ય અને શિક્ષણની સેવાઓ આપવામાં આવે છે, જેમાં આંગણવાડીમાં પૌષ્ટિક આહાર આપીને બાળકોને ગમત સાથે જ્ઞાન અપાય છે। તેવામાં કચ્છમાં રૂપિયા 1 કરોડના ખર્ચે 20 આંગણવાડીઓને સ્માર્ટ આંગણવાડી બનાવાઈ છે। સ્માર્ટ સ્કૂલની જેમ હવે આંગણવાડીઓ પણ સ્માર્ટ બની રહી છે। બદલાતા જતા સમયમાં સરકાર દ્વારા ખાનગી સંસ્થાઓ, કંપનીઓ અને નિગમોના સહયોગથી વધુ સારી સેવા આપવા પહેલ કરાઈ છે, જેમાં કચ્છના નખત્રાણા, દયાપર, નલિયા અને માંડવી તાલુકામાં 20 જેટલી આંગણવાડીઓને સ્માર્ટ આંગણવાડી બનાવાઈ છે। GMDC દ્વારા CSR ફંડમાંથી આંગણવાડીઓ સ્માર્ટ બનાવવામાં આવી છે, જેમાં આંગણવાડીઓનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિનોવેટ કરાયું છે, નવા રંગબેરંગી કલર કરાયા છે, દિવાલો પર અવનવા ચિત્રો બનાવાયા છે, રસોડામાં કલર ફૂલ ટાઇલ્સ લગાડવામાં આવી છે, નવા રમકડાઓ વિકસાવવામાં આવ્યા છે। ઇન્ચાર્જ ICDS ઓફિસર શ્રી રાજ ગોરે કહ્યું હતું કે એક આંગણવાડીને સ્માર્ટ બનાવવા 5 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે, ત્યારે હવે આંગણવાડીઓમાં પણ ખાનગી શાળાઓના પ્લે ગ્રુપ અને નર્સરી જેવું શિક્ષણ આપવામાં આવશે। આ જે અમને એક કન્સેપ્ટ સૂજ્યો કે ભાઈ મોડલ આંગણવાડી અત્યારે જે બની રહી છે, તો અમને એક વિચાર આવ્યો કે જે કચ્છ જિલ્લાની અંદર જે ઇન્ડસ્ટ્રીઓ છે એની અંદર જે CSR ફંડ આવે છે એની અંદરથી આ લોકો એમના વિસ્તારમાં વાપરવાનો, તો અમને એ કન્સેપ્ટ આવ્યો કે ભાઈ આંગણવાડી માટે કેમ ન આપવી કર્યો, તો અમે GMDC એની દરખાસ્ત કરી, જોકે 84 આંગણવાડીઓ માટે દરખાસ્ત કરી હતી, પણ એમને એમના જે વિસ્તારો જ્યાં લાગુ પડતા હોય તો જ્યાં ખાણ ખનીજ કે જ્યાં આવતું હોય છે તે વિસ્તાર માટે અમારે 20 આંગણવાડીઓ મંજૂર કરી છે, અને 20 ખાસ કરીને દયાપર,
नखत्राणा नलिया अने मांडवी आ चार तालुकाने लागू पड़े छे। चारे चार तालुका में टोटल 20 आंगणवाड़ी अमारी मॉडल आंगणवाड़ी तैयार थई गई छे। हवे अमे अत्यारे तो जो कि अमारा पाई कब्जो लई लीधेलो छे अमे, पण एनी अंदर खास करीने જ્યાં બાળકોનો આ મોડેલ આંગણવાડીનો કન્સેપ્ટ એવો છે કે બાળકો મેઇન તો એની જે એટ્રેક્ટિવ કલરફુલ હોય છે, એના રમકડાં હોય છે, એને સારું વાતાવરણ હોય છે, એટલે બાળકો ખાસ કરીને આવવા ટેવાય અને એનું જે પ્રાથમિક જે એને કલ્ચર સંસ્કાર જે મળવા જોઈએ, એને જે નોલેજ સાયન્ટિફિક નોલેજ હોય એ મળવું જોઈએ, એવા એ ટાઈપના એના રમકડાં છે એને એવું નોલેજ મળે છે, જ્ઞાન મળે છે, તો બાળકને એક આવવાનો ઉત્સાહ રહે આંગણવાડીને, આ મેઇન કન્સેપ્ટ અમારો એ જ છે આંગણવાડી સ્માર્ટનો। ભુજના મોટાભાગના વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓના અભાવને લઈને નગરપાલિકામાં મોરચાઓ આવવાની ઘટનાઓ રોજિંદી બની ગઈ છે, તેમાંય ખાસ તો પાણીની સમસ્યાને લઈને અવારનવાર લોકોને સુધરાઈની કચેરીના દ્વાર ખખડાવવા પડે છે, ત્યારે ખુદ વોટર સપ્લાય સમિતિના ચેરમેનના વોર્ડમાં જ 5-7 દિવસે પાણી વિતરણ થતું હોવાથી રહેવાસીઓએ આજે મોરચો કાઢ્યો હતો। લોકોની સહનશક્તિ હદ વટાવી જતા રેલી કાઢીને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી, જોકે નગરપતિ ચીફ ઓફિસર સહિતના ગેરહાજર હોતા હેડ ક્લાર્કને રજૂઆત કરાઈ હતી। ભુજ નગરપાલિકા વોટર સપ્લાય સમિતિ ચેરમેન જગત વ્યાસના જ વોર્ડ નંબર 6માં આવેલા પવાડી ફળિયા બાવા ગોર ફળિયા સિંધી સમાજવાળી વિસ્તારમાં 5-7 દિવસે પાણી વિતરિત થતું હોઈ રહેવાસીઓ તોબા પોકારી ઉઠ્યા હતા, ત્યારે આજે સ્થાનિકોએ પાણી અંગે રજૂઆત કરીને સુધરાઈને 3 દિવસનું અલ્ટિમેટમ આપ્યું હતું અને 3 દિવસમાં સમસ્યાનું નિવારણ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। આ વિસ્તાર આપણે વોર્ડ નંબર 6 તે ભાજપના વોટર સપ્લાય ચેરમેન જગદીશ વ્યાસ, સેનિટેશન ચેરમેન આપણે ધીરેન ઠક્કર અને જે ભાજપમાં ઘડી ઘડી નેતાગીરી કરતા હોય મહિલા ગોદાવરીબેન અને બીજા એક કાઉન્સિલર, એનું નામ પણ અમને કોઈને આવડતું નથી આ વિસ્તારના બહેનોને, આ ચાર જણા આ વિસ્તારમાં ચૂંટાયેલા છે। આ વિસ્તારની અંદર 5-5, 6-6 દિવસે જો પાણી મળતું હોય, જે પણ આપણે કહીએ કે વોટર સપ્લાય ચેરમેન જેના હાથમાં આ બધી વહીવટી પ્રક્રિયા હોય એના વિસ્તારમાં 5-5, 6-6 પાણી મળે અને તે પણ ખારું પાણી, મતલબ બોરનું પાણી આ વિસ્તારના માણસોને પીવામાં, જે પાણી પીવા માટે લોકોને પાણી વેચાતું લેવું પડે ને પાણી પીવા પણ નંબર તો 5-5, 6-6 દિવસે, આ એ લોકોની આ વ્યવસ્થા છે, આ લોકોનું આ બધો વહીવટ છે। આજે અગાઉ રમજાન મહિનામાં આ બનાવ બન્યો હતો ત્યારે હું જાતે સ્થળ ઉપર ગયો હતો, ત્યારે અમને મેં જાતે ફોન કરતા પ્રમુખશ્રીને, ચેરમેનશ્રીને અને વોટર સપ્લાય ચેરમેનને મેં ફોન કર્યો હતો કે ભાઈ આ પાણીની તકલીફ છે, રમજાન મહિનો ચાલુ છે, પાછળ આ બધી વિગતો એમને ટોટલી વિગતો આપી, પાણી કેમ નથી આવ કેવી રીતે બધી વિગત આપી, તો એમણે કીધું કે આ દુરુસ્ત 4-5 દિવસની અંદર દુરુસ્ત થઈ જશે, આજે એક મહિનો થયો પણ દુરુસ્ત થઈ નથી। આજે મહિલાઓ એક કામ કે આજે તો રણચંડી બની બેઠી છે, આજે લોકોનો ઈરાદો તો બીજો જ હતો પણ બહેનોને બાંયધરી આપતા 3 દિવસનો ટાઈમ આપ્યો છે, 3 દિવસમાં બધી સ્થિતિ સ્થળ થાળે પડી જશે એવી બાંયધરી આપી છે, અગર 3 દિવસની અંદર થાળે નહીં પડે તો આ મહિલાઓને સાથે અમે પણ એટલી કહીને કે હવે આ છેલ્લી વોર્નિંગ કે હવે એવી હાલત કરશું કે આ લોકો ભવિષ્યમાં એ વિસ્તારમાં જતા ડરશે, એ તમને આપના માધ્યમથી કહું છું કે આ લોકોની અધિકારીઓ અને વહીવટી પદાધિકારીઓને એવી હાલત કરશું જો 3 દિવસમાં આ લોકો ન થઈ તો બીજી વાર એ વિસ્તારમાં જતા ડરશે, એટલું આપના માધ્યમથી કહું છું। અને અમારે પાણીની માંગ છે, બીજું અમારે કાંઈ નથી, ને તે સવારે પાણી અમને રાતે 11-11:30 પાણી દેવાનો ટાઈમ છે, અમે જઈ એમ કે રજૂઆત કરી તો એ કહે છે તમે જાઓ નગરપાલિકા, અમને જવાબ આવવા આપી દે છે લેડીઝ સામે, અમને કીધો 3 દિવસનો ડેઈંગ છે, ચોથો 3 દિવસ એના ચોથો દિવસ અમારો। ભુજ સ્વામિનારાયણ મંદિરના બ્રહ્મનિષ્ઠ સંત સ્વામી ભક્તિ વલ્લભદાસજી આજે સવારે 7 વાગ્યે અમદાવાદ સ્વામિનારાયણ વિશ્રાંતિ ભુવન અક્ષરવાસી થયા હતા। તેમની સદગતની પાલખી યાત્રા આવતીકાલે સવારે 8:30 વાગ્યે ભુજના નૂતન સ્વામિનારાયણ મંદિરથી નીકળશે। સ્વામી ભક્તિ વલ્લભદાસજીએ સંવંત 12 ઓક્ટોબર 1954 રોજ દીક્ષા ગ્રહણ કરી હતી અને 83 વર્ષની જેફ ઉંમરે તેમણે અંતિમ શ્વાસ લેતા સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તોમાં શોકની લાગણી ફેલાઈ હતી। વર્ષો સુધી તેમણે સત્સંગ સેવા કરી હતી। ભુજ, અંજાર, માંડવી, પ્રસાદી મંદિરમાં કોઠારી તરીકે અને વર્તમાન સમયમાં ટ્રસ્ટી તરીકે સેવા આપતા હતા। ભુજ મંદિરના વયોવૃદ્ધ
અને ભુજ મંદિરના ટ્રસ્ટી પૂજ્ય ભક્તિ વલ્લભ સ્વામી સત્સંગની બહુ મોટી સેવા કરતા, જેમની લોક ઉપયોગી કાર્ય પણ જે ઘણા બધા કરેલા છે, બોમ્બે વિશ્રાંતિ ભવન, અમદાવાદ વિશ્રાંતિ ભવન એમની પોતે જ જાત મહેનતે સ્થાપના કરેલી, અને ભુજ મંદિરમાં, અંજાર મંદિરમાં, માંડવી મંદિરમાં કોઠારી પદે પણ રહેલા છે આવા એક વયોવૃદ્ધ સંત આજે ભગવાનના ધામમાં ગયા છે. તો નરનારાયણ દેવના ચરણ સાનિધ્યમાં રહી અને 64 વર્ષ સુધી સંત દીક્ષામાં રહી કરી અને ભગવાનની સેવા કરી, અને આજે ભગવાનની પૂર્ણ પ્રસન્નતા મળી અને એમને ભગવાન ધામમાં લઈ ગયા છે. તો આવતીકાલે તારીખ 12/7/2017 મંગળવારના દિવસે સવારે 8:30 વાગે એમની અંતિમ યાત્રા છે. એમના જવાથી એ ખોટ તો ક્યારે પૂરાશે ને એવી ખોટ પડી છે, કારણ કે એક વ્યવહાર કુશળ સંત હતા, એક પ્રેમાળુ દયાળુ એવા સાધુ અમારાથી આજ વિખૂટા થયા છે. એની ખોટ તો અમે પૂરી નહીં શકીએ, પણ ભગવાનને અમે અવશ્ય પ્રાર્થના કરશું કે એવી ખોટ પૂરાય, એવી ભગવાન અમારા ઉપર દયા કરે, અમને એવી શક્તિ આપે, એવી અમે ભગવાનની પાસે પ્રાર્થના કરશું. કચ્છની પ્રાથમિક શાળાઓમાં કથળતા શિક્ષણની અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં શિક્ષકોની ભરતી કરવામાં આવતી નથી, અને ગત વર્ષથી પ્રવાસી શિક્ષકો દ્વારા પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી કરાઈ હતી, ત્યારે આ વર્ષે ગુજરાત સરકાર કચ્છ પર મહેરબાન થઈ હોય તેવું લાગી રહ્યું છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી B.R. જરગેલાએ જણાવ્યું હતું કે ગાંધીનગર ખાતે યોજાયેલ જિલ્લા શિક્ષણાધિકારીઓની બેઠકમાં રાજ્યના 3 જિલ્લાઓ માટે ખાસ કિસ્સામાં ભરતી કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. કચ્છની વાત કરીએ તો સૌથી વધુ શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં કચ્છમાં 1-5 955 શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવશે, જ્યારે અન્ય 2 જિલ્લાઓમાં દ્વારકા અને દાહોદનો સમાવેશ થાય છે. કચ્છમાં શિક્ષકોની ઘટ એક મહત્વનો પ્રશ્ન હતો, અને અનેક વખત અનેક શિક્ષકવિદો અને રાજકીય આગેવાનો દ્વારા પણ શિક્ષકોની ભરતી કરવા માટે સરકારમાં દરખાસ્તો કરવામાં આવી હતી, ત્યારે રાજ્ય સરકારે ખાસ કિસ્સામાં કચ્છ માટે શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય કર્યો છે. એટલે અત્યાર સુધી અંદાજિત 2900 જેટલા શિક્ષકોની પ્રાથમિક શાળાઓમાં ઘટ હતી, જ્યારે હવે સરકારે વધુ 955 શિક્ષકોની ભરતી કરી રહી છે, ત્યારે 950 જેટલા શિક્ષકોની ઘટ રહે છે. ત્યારે ગત વર્ષની જેમ સરકારે આ વર્ષે પણ પ્રવાસી શિક્ષકોની નિમણૂક કરવાનો આદેશ જારી કર્યો છે, જેથી કચ્છમાં વધુ 766 જેટલા પ્રવાસી શિક્ષકોની ભરતી કરવામાં આવશે તેવું જિલ્લા શિક્ષણાધિકારી B.R. જરગેલાએ જણાવ્યું હતું. આગામી 15 જુલાઈ સુધી તમામ પ્રવાસી શિક્ષકોની ભરતી કરી દેવામાં આવશે, અને પ્રવાસી શિક્ષકોની ભરતી SMC કક્ષાએ કરાશે તેવું જિલ્લા શિક્ષણાધિકારી B.R. જરગેલાએ જણાવ્યું હતું. ત્યારે સરકારે એક સાથે કચ્છમાં 1721 જેટલા શિક્ષકોની ભરતી કરવાનો આદેશ જારી કરતા કચ્છમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી. કચ્છ સહિત રાજ્યભરમાં છેલ્લા સપ્તાહથી વરસાદે વિરામ લેતા ખેતીનું કામ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવ્યું છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 14 અને 15 જુલાઈના રોજ કચ્છ, સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આવનારા 3 દિવસ દરમિયાન હળવાથી મધ્યમ ઝાપટા પડવાની આગાહી કરાઈ છે. જુલાઈના પહેલા સપ્તાહમાં રાજ્યભરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી, અને રાજ્યના 225 તાલુકાઓમાં શ્રીકાર વર્ષા થઈ હતી, જેમાં કચ્છના રાપર તાલુકામાં પણ 8 થી વધુ ઇંચ વરસાદ થયો હતો, પરંતુ અન્ય તાલુકાઓમાં હજુ વરસાદ પડ્યો નથી. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 14 અને 15 જુલાઈએ કચ્છ સહિત ગુજરાતના કાંઠાળા વિસ્તારોમાં વરસાદ થાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે. રાજસ્થાન પર સર્જાયેલ અપર એર સર્ક્યુલેશનના કારણે આગામી દિવસોમાં વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સિવિલ એવિએશન મિનિસ્ટ્રી અને ભારત સરકાર દ્વારા ઓછી સેવા આપતા અથવા વિમાની સેવાઓથી વંચિત એરપોર્ટને અપગ્રેડ કરવા આયોજન હાથ ધર્યું હતું, જેમાં કંડલામાં મહત્વાકાંક્ષી ક્ષેત્રીય સંપર્ક યોજના ઉડાનનો પ્રારંભ થયો હતો.
कच्छ प्रदेशना कंडला अने मुंद्राने प्रादेशिक कनेक्टिविटीनी योजनामां सामेल करवामां आव्या छे अने कंडला मुंबईनी फ्लाइट स्पाइस जेट सोमवारथी शुरू थई छे। मुंबईथी उड़ान भरीने कंडला पहोंचेली स्पाइस जेटना हवाई मुसाफरोनुं कंडला एरपोर्ट खाते स्वागत करवामां आव्युं हतुं। कच्छना सांसद विनोद चावड़ा, संसदीय सचिव वासणभाई आहिर, भूजना धारासभ्य नीमाबेन आचार्य सहितना राजकीय अग्रणीओ कंडला एरपोर्ट पर पहुंचा था। उड़ान योजना अंतर्गत मुंबई थी कंडला नी फ्लाइट नु भाड़ू 2500 रुपया सरकार द्वारा नक्की करवामां आव्युं छे, जेथी सामान्य लोको पण आ हवाई मुसाफरी नो लाभ लई शके। पहला भूज थी मुंबई ना भाव मा असहाय वधारो होवाने कारणे सामान्य लोकोने मुसाफरी करवी बहु मोंघी पड़ती हती, त्यारे हवे मात्र 2500 रुपया मां ज कंडला थी मुंबई पहोंची शकाशे। गत बपोरे 3 कलाके गांधीधाम खाते एक गेट टू गेधर राखवामां आव्युं हतुं, जेमां महानुभावोनी उपस्थिति साथे ट्रेड अने उद्योगोना लोको पण हाजर रह्या हता। आ कार्यक्रममां स्पाइस जेट द्वारा कंडला मुंबई विमानी सेवाने लागतुं प्रेजेंटेशन तेमना प्रतिनिधि द्वारा रजू करायुं हतुं। आजे भारत सरकार द्वारा मुंबई थी कंडला अने पोरबंदर थी मुंबईनी गुजरातनी अंदर बे नवीज फ्लाइटोनी शुरुआत करवामां आवी, खास करीने स्पाइस जेट द्वारा। ज्यारे गुजरातना कच्छना प्रवासीओने आजे एमने सेवानो प्रारंभ कर्यो छे त्यारे एमने बधाई आपूं छूं अने कच्छनी जनताने पण शुभेच्छा पाठवूं छूं अने खास भारत सरकार अने राज्य सरकारनो पण आजे आभार मानूं छूं કે વિશેષ સ્વરૂપે કચ્છની અંદર જ્યારે પૂર્વ વિભાગની અંદર જ્યારે સમગ્ર કંડલા અને ગાંધીધામ આ વિસ્તાર એક ઔદ્યોગિક રીતે અને ખાસ કરીને મુંબઈ અને દિલ્હી સાથે જ્યારે જોડાયેલો છે ત્યારે એક ભારત સરકાર દ્વારા આજે જે રીતે દેશના પ્રધાનમંત્રી હંમેશા કહેતા હોય છે કે અચ્છે દિન કી શરૂઆત કે સબકા સાથ સબકા વિકાસ, માત્ર 2500 રૂપિયાની અંદર પણ કોઈ પણ પ્રવાસી સરળતાથી ફ્લાઇટની અંદર મુસાફરી કરી શકે એ પ્રકારનું આયોજન કરી અને ખાસ કરીને કચ્છના પૂર્વ જિલ્લાની અંદર જ્યારે સ્પાઇસ જેટે આ પોતાની સેવાનો પ્રારંભ કર્યો છે એ કચ્છ માટે ખૂબ આનંદની વાત છે। આજે જ્યારે 10 તારીખે આ ફ્લાઇટ શરૂ થઈ છે ત્યારે આ સમગ્ર ઇસ્ટર્ન અને સાઉધર્ન કચ્છ અને સમગ્ર કચ્છ માટે આ બહુ ખુશીની વાત છે અને વિશેષ ખુશીની વાત એ છે કે જે ઉડાન સ્કીમ ઉડે દેશ કા આમ નાગરિક એના અંતર્ગત આ ફ્લાઇટ જે છે એના ફેર 2500 રૂપિયા 50% જે કેપેસિટી 78ની ફ્લાઇટ છે એના 50% જે સીટ્સ છે એ 2500 રૂપિયામાં સ્પાઇસ જેટ છે એ ઓફર કરે છે। ભુજના સર્વે ભવન નજીક આવેલ પશુ ઉછેર કેન્દ્રમાં આજે પશુઓની હરાજી કરાઈ હતી। ભેંસ વર્ગની 20 અને ગાય વર્ગના 23 પશુઓની હરાજી માટે ગાંધીનગર કક્ષાએથી મંજૂરી મળી હતી, જેના આધારે આજે મદદનીશ પશુપાલક નિયામક એએસ પરમારની અધ્યક્ષતામાં આ હરાજી યોજાઈ હતી, જેમાં ગાય વર્ગના 23 પશુઓમાંથી 20 પશુઓની હરાજી થઈ હતી, જ્યારે ભેંસ વર્ગના તમામે તમામ 20 પશુઓની બોલી બોલાઈ હતી। પશુ ઉછેર કેન્દ્રમાં પશુઓને રાખવાની જગ્યા હોય તેનાથી વધારે પશુઓની સંખ્યા થાય તો તેની હરાજી કરાતી હોય છે। સ્ટોકને મેન્ટેન રાખવાના ઉદ્દેશ્યથી સરકાર દ્વારા આ હરાજી કરવામાં આવતી હોય છે। ઉપરાંત અમુક પશુઓની ઉંમર થઈ હોય તેમજ કોઈ કામના ન હોય તેવા પશુઓની જાહેર હરાજી કરવામાં આવતી હોય છે, જેથી ઘાસચારાની સમસ્યા ઊભી ન થાય અને સરકાર પર વધારે બોજો ન પડે, જેને ધ્યાને લઈને હરાજી દર વર્ષે કરાતી હોય છે। અત્યારે અમારા હરાજી લાયક ગાંધીનગરથી અમને મંજૂરી મળેલી, એમાં ગાય વર્ગના 23 હતા અને ભેંસ વર્ગના 20 પશુઓ હતા, જેમાંથી ગાય વર્ગના 23 પશુઓ હતા એમાંથી 3 પશુઓની હરાજી થઈ શકેલ નથી, બાકી 20 પશુઓની હરાજી થઈ અને ભેંસમાં ટોટલ 20 પશુઓની હરાજી કરવામાં આવી છે। એમાં જે ગાય વર્ગ હતા એમાં 10 પશુ ગાય વર્ગના હતા, જે દૂધણી ગાય દોવા લાયક ગાયો હતી, બાકી વાત 3 વર્ષના હોડ હતી 3 અને વાછડી 3 વર્ષની વાછડી 3 વર્ષની એ ટોટલ 6 હતી અને 2 થી 1 વર્ષની વાછડી 1 હતી, એટલે ટોટલ 23 હતા। 23માંથી 1 ગાયની હરાજી થઈ શકેલ નથી કેમ એમાં, અને બીજા 2 વાછડા જે
જેને હરાજી થઈ શકેલ નથી, ટોટલ 20 બસોની હરાજી કરવામાં આવેલી. અને આ અમારે અહીંયા કાંકરેજ ગાયનું ફાર્મ છે, એટલે શુદ્ધ કાંકરેજ ઓલાદના જ પશુઓનું હરાજી કરવામાં આવે. જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે તે માટે ભુજના પસ્તી ગ્રુપ દ્વારા અનોખી પહેલ 7 વર્ષ અગાઉ શરૂ કરવામાં આવી છે અને પસ્તી ગ્રુપનું નિર્માણ કરાયું હતું. પસ્તી ગ્રુપના સભ્યો વર્ષ દરમિયાન વિવિધ વિસ્તારોમાં જઈને રવિવારે પસ્તી એકત્રિત કરે છે અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને મદદ કરી રહ્યા છે. પસ્તીના વેચાણ બાદ જે રકમ એકત્રિત થાય છે તે રકમની શૈક્ષણિક કીટ ખરીદીને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને અર્પણ કરવામાં આવે છે. આજે ભુજના લોહાણા મહાજન વાડી ખાતે વિદ્યાર્થીઓને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. અંદાજે 1500 થી 2000 કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. પસ્તી ગ્રુપનો 2011 થી એમ ઈ રહ્યો છે કે ભુજના જરૂરિયાતમંદ વિદ્યાર્થી હોય એમના માટે ભુજના અલગ અલગ વિસ્તારમાંથી છાપા પસ્તીનો દાન સ્વીકારી અને એને ભંડોળ છાપા પસ્તીનું વેચાણ કરીને જે ભંડોળ એકત્ર થાય એના માટે નોટબુક ને આમ તેને બધું શૈક્ષણિક કીટ લઈ અને એની વિતરણ કરવામાં આવે છે. દર વખતે લગભગ 1500 થી 2000 વિદ્યાર્થીઓને જરૂરિયાતમંદને કીટ મળતી આવે છે. વર્ષ 2011માં જ્યારે ભયાનક પૂર આવેલો ભુજમાં, તો ભુજના છોકરાઓના ચોપડા ને એ બધે પલળી ગયા, તો બાકી બધી ક્ષેત્રમાં બધી સંસ્થાઓ લાગેલી હતી, ફૂડ પેકેટ ને આમ તેને મળતું હતું, પણ શૈક્ષણિક ક્ષેત્રમાં આ અભાવ હતો કે જે લોકોના ઘરે ગરીબ છોકરાઓ હોય ને નીચાણવાળા વિસ્તારમાં રહેતા હતા, એટલે એ લોકોનો ભણતરનો પ્રશ્ન એ હતો કે ચાલુ ભણતરે હવે અમે ભણતર માટે ચોપડાઓ ક્યાંથી લેશું અને કેવી રીતના ભણતર આગળ વધારશું. ત્યારે અમારા જે 5 મિત્રોએ નક્કી કર્યું કે ભાઈ એમના માટે કંઈક કરીએ, તો ત્યારે ભુજના અલગ અલગ વિસ્તારોમાંથી પસ્તીનો દાન એકત્ર કર્યો અને 4 દિવસમાં 4.5 ટન પસ્તી એકત્ર થઈ અને એ 4.5 ટન પસ્તીનો વેચાણ કરીને જે ભંડોળ ઊભો થયો એનામાંથી લગભગ અમે 1200 જેટલા છોકરાઓને નોટબુક અને બોલપેનનું વિતરણ કરી શક્યું. પછી અમારો આ પ્રોગ્રામ એવી રીતના હતો કે ભાઈ આ પૂરતો જ અમે સીમિત રાખી અને પૂરો કરી નાખી. પછી પબ્લિકની ડિમાન્ડ વધતી ગઈ અને સતત છેલ્લા 7 વર્ષથી આ કાર્યક્રમ ચાલુ છે. 5 જણાથી ચાલુ થયેલો પસ્તી ગ્રુપ આજે 20 જણાનો કાફલો થઈ ગયો છે. તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરીથી મળીશું આવતીકાલે, ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.